હલો, જય માતાજી મિત્રો. તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. તમે જો આ વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો. અને જોઈ લો મિત્રો, આપણે કાલે સાંજે સોયાબીન વાઢી ગયા હતા અને આજે તેમાં આપણે ભારી ભરવાનું ચાલુ છે. અને ભારી ભરીને આપણે બપોરે પછી એને ફૂકણી આવવાની છે. અને જોઈ લો આપણે અડધા ખેતરની ભારી ભરી વેરી છે. તમે જોઈ શકો છો. જોઈ લો હમણાં હું તમને દેખાડું. તો આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો. અને જોઈ લઈએ મિત્રો, આપણે આવી રીતના ભારી ભરીને રાખી દીધી છે. અને જોઈ લઈએ આપણે અડધા ખેતરની જે આપણે પહેલેથી વેઢ હતા ને તેની આપણે ભારી ભરીને રાખી છે. બાકી જોઈ લઈએ જે આ પાથરા પીડા છે તે આપણે હમણાં બેવડી નાખવા છે. જોઈ લઈએ અને અત્યારે થયા છે બપોરના 12, એટલે આપણે આ બધી ભારીઓ તમને દેખાય ભરેલી તે બધી ભારીઓ ખુલ્લી રાખી છે. ખુલ્લી હું કેમ રાખી, કેમ કે જો આ તપી જઈને અત્યારે હવારમાં થોડુંક વલ જેવું હતું તેના હિસાબે સોયાબીન થોડાક ઠંડા પડી ગયા હતા ને એટલા માટે આપણે ભારીઓ ખુલ્લી રાખેલી છે. અને જો હમણાં બપોર પછી ફૂકણી આવવાની છે એટલા માટે ભારીઓ ખુલ્લી રાખી, તો બપોર થઈને તપી જાય. અને આ બધું જોઈ લઈએ હજી આપણે પાથરા બેવડવાના બાકી છે. જોઈ લઈએ મિત્રો, એકડે ભારી ભારી ભરાઈ ગઈ છે અને પાથરા રીતે બેવડી વેર્યા છે. જોઈ લઈએ પાથરાની ઢગલી કરી નીકળી છે અને બસ હવે આપણે રાહ છે તો ખાલી ફૂકણીની રાહ છે. ફૂકણી આવી જઈને એટલે આપણે કરી દઈએ ફૂકણી ચાલુ. આપણે હવારમાં જાગીને અહીંયા વાળીએ ખડી કરી પછી આ ભારી ભેરીને અત્યારે જોઈ લઈએ પાથરા બાથરા બેવડી નાખ્યા છે તો હમણાં ફૂકણી આવે પછી આપણે કરી ફૂકણી ચાલુ. આમાં જોઈ લ્યો મિત્રો આપણું દેશી લુક અત્યારે હાલે ને. બાકી જો પાછળ ફૂકણી હાલે અને એકદમ દેશી ભારી હારો. આમાં જોઈ લ્યો માથા રૂમાલ બાંધી વેરો છે અને આ બાજુ ફૂકણી ચાલુ છે. અને અહીંયા સોયાબીન કાઢવાનું ચાલુ.